ભરૂચ રેલવે પોલીસે ચૂંટણીઓને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ અને ટ્રેનમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પોલીસકર્મીઓ અંકલેશ્વર રેલવે પ્લેટફોર્મ પર ચેકિંગમાં હાજર હતા. તે દરમિયાન હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી ઉતરેલા એક ઇસમ પર શંકા જતા તેને રોકી તેની બેગમાંથી તલાશી લેતા તેમાંથી રૂપિયા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તેને ભરૂચ પોલીસ મથક પર લાવી તપાસ કરતા તેની પાસેથી રોકડા રૂપિયા 27 લાખ મળી આવ્યા હતા. પોલીસે તેનું નામ પૂછતા તે દાહોદની ઝુલેલાલ સોસાયટીમાં રહેતો યોગેશ પ્રીતમાણી હોવાનું જણાવ્યું હતું, જ્યારે તે આ રૂપિયા અંકલેશ્વરના વેપારીને આપવા માટે લાવ્યો હતો. ઝડપાયેલા ઇસમ પાન સોપારીનો વેપારી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં એ જે વેપારીને રૂપિયા આપવાનો હતો તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ તરફ સમગ્ર મામલે આયકર વિભાગને પણ જાણ કરવાની પોલીસે તજવીજ શરૂ કરી છે.